ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મ ને નમા શ્રીમદ ભાગવત કથા દ્રષ્ટાંત અને રહસ્ય નૃસિંહ ભગવાન અને પ્રહલાદ વચ્ચેનો સંવાદ ચાલી રહ્યો છે નૃસિંહ સ્વામી કહે છે કે બેટા બગડેલું મન ભગવાનના નામ જાપ વગર સુધરશે નહી પ્રહલાદ તારું મન શુદ્ધ છે એટલે તો તને મારા દર્શન થાય છે પ્રહલાદજી કહે છે પણ નાથ મારી ઇન્દ્રિયોની કેવી હાલત છે હું પાંચ વર્ષનો છું છતાં મારા છ લગ્નો થયા છે પાંચ જ્ઞાનેન્દ્રિયો અને છઠ્ઠું મન એમ છ ઇન્દ્રિયો સાથે લગ્નો થયા છે આ છ ઇન્દ્રિયો મારી પત્નીઓ છે આ ઇન્દ્રિયો રૂપી પત્નીઓ મને સુખ લેવા દેતી નથી તેનું શું ઇન્દ્રિયો રૂપી સ્ત્રીઓ પ્રહલાદજી કહે છે હે નાથ આ જગતમાં આવા સુંદર પદાર્થો બનાવ્યા જ શા માટે કે જેથી ઇન્દ્રિયો લલચાય અને તેમાં ફસાઈ જાય નાથ હું બાળક છું મારી ભૂલ થાય તો ક્ષમા કર છું પણ પ્રહલાદે સેજ ઠપકો આપ્યો છે કે તમે આ જગત બહુ સુંદર બનાવ્યું તેથી ઇન્દ્રિયોને મોહ થાય છે આ જગતના વિષયો એવા સુંદર બન્યા છે કે આંખને દેખાય એટલે ચિત્ત ચંચળ થાય છે આવો સુંદર સંસાર બનાવ્યો ન તો આપ કહો છો કે ઇન્દ્રિયને કાબૂમાં રાખો પણ આ બધું સુંદર દેખાય એટલે દાપ પણ રહેતું નથી ભગવાન આપે આ સંસાર સુંદર બનાવીને ગોટાળો કર્યો છે પ્રભુએ એક અન્ન બનાવ્યું હોત તો જીભ બીજું ક્યાં હતી તમારી ભૂલ તો ન પણ ગોટાળો જરૂર કહી શકાય સંસાર સુંદર પરમાત્માએ વિચાર કરીને બનાવ્યો છે મારા બાળકો સુખી થાય પરંતુ આ શક્તિપૂર્વક મર્યાદા મૂકીને મનુષ્યો ભોગ ભોગવે અને દુઃખી થાય તો એમાં ઈશ્વરનો શો દોષ છે વિષયોને ભોગવતા આ સંસારનો બનાવનાર હું છું તે મનુષ્ય ન ભૂલે ભોગવતો જાય પણ સાથે સાથે મને પણ યાદ રાખે સંસારને છોડીને ક્યાં જશો હું રહેવાનો અને આ સંસાર પણ રહેવાનો સંસારને ભોગ દૃષ્ટિથી નહીં પણ ભગવત દૃષ્ટિથી મનુષ્ય જુએ તો તે સુખી થાય છે સંસારમાં પાપ છે એવી કલ્પના ન કરીએ સંસારમાં પાપ હોય તો તેનો જવાબ તમારે આપવાનો નથી જે પાપ તમારા મનમાં છે તેનો તમારે જવાબ આપવાનો છે જગતનું પાપ તમે દૂર કરી શકવાના નથી પણ તમારી જાતને તમે સુધારી શકવાના છો જગતને સુધારવા તું ક્યાં જઈશ એક વખત શાહજાજીના પગમાં કાંટો વાગ્યો અકબરને આ વાતની ખબર પડી એકંદરે બિરબલને બોલાવ્યો અને હુકમ કર્યો મારા રાજ્યની તમામ જમીન ચામડા ચામડાથી મઢાવી દો એટલે મારી પુત્રીને ભવિષ્યમાં કાંટો ન વાગે બિરબલ માથું ખંજવાળવા લાગ્યો આખી પૃથ્વીને ચામડીથી મઢવા કેટલું ચામડું જોઈએ અને જોઈએ તો એ લાવવું ક્યાંથી આ રાજાઓને ઘણે ભાગે અક્કલ ઓછી હોય છે બિરબરે વિચાર્યું કે આખા રાજ્યની જમીન ઉપર ચામડું પાથરીએ તો એના કરતાં શાહજાદીના પગ નીચે રાખી જઈએ તેને મોજડી પહેરાવીએ તો તેને કાંટા વાગે જ નહીં જગતમાં કાંટા તો રહેવાના છે જેના પગમાં જોડા છે તેને કાંટા વાગતા નથી વિવેક માં રહીએ મર્યાદામાં રહી સુખ ભોગવીએ તો મનુષ્ય તરીકે આપણે સુખી થઈએ પણ સુખ ભોગવવામાં વિવેક રહેતો નથી એટલે મનુષ્ય દુઃખી દુઃખી થઈ જાય છે સંસાર સર્વને સુખી કરવા માટે જ બનાવ્યો છે પરંતુ મનુષ્ય વિવેકપૂર્વક તેનો લાભ લેતો નથી એટલે દુખી થાય છે દૃષ્ટાંતથી આ હકીકત સ્પષ્ટ કરીએ એક ગામ હતું ગામમાં પાણી માટે તકલીફ હતી અન્નદાન કરતાં જળદાન શ્રેષ્ઠ છે એક શેઠે લોકોના ભલા માટે દસ વીસ હજાર રૂપિયા ખર્ચ કરી મોટો કૂવો બંધાવ્યો લોકો જળપાન કરી આશીર્વાદ આપે છે એક દિવસ એવું બન્યું કે રમતા રમતા કોઈનો છોકરો કૂવામાં પડી ગયો છોકરો ડૂબીને મરી ગયો અતિ દુઃખમાં વિવેક રહેતો નથી છોકરાનો પિતા તે શેઠની પાસે ફરિયાદ કરવા આવ્યો દુઃખમાં શેઠને ગાળો લાગવા લાગ્યો તમે કૂવો બંધાવ્યો તેથી મારો છોકરો મરણ પામ્યો વિચારો શું શેઠે આવી રીતે છોકરો મરણ પામે એટલા માટે કૂવો બંધાવેલો નારેના કૂવો સર્વના લાભાર્થે બંધાવેલો બીજા સર્વ આશીર્વાદ આપતા હતા કે શેઠે પરોપકારનું કામ કર્યું છે છોકરો મરી ગયો એ ખોટું થયું પણ તેમાં શેઠનો શેઠની ઈચ્છા ન હતી કે કોઈ થાય યાદ રાખવા જેવું છે કે સંસાર એ પણ કુવો છે તે જીવને સુખી કરવા ભગવાને બનાવ્યો છે મેં કાંઈ ડૂબી મરવા માટે સંસાર બનાવ્યો નથી બેટા પ્રહલાદ હું સુંદર છું એટલે મેં બનાવેલો સંસાર પણ સુંદર થઈ ગયો બોલ જોઈએ એમાં મારો શું વાંક છે હરીઓ